40 ડિગ્રી ગરમી, હું રેડ અલર્ટ કે ઓરેન્જ અલર્ટની તો વાત જ નથી કરતી, એ 45 ડિગ્રીવાળા ટેમ્પરેચરની હજુ આપણે વાત જ નથી કરી રહ્યા, પણ જો 40 ડિગ્રી ટેમ્પરેચર હોય ને તો પણ આપણી ચામડી સહન નથી કરી શકતી. રાજકોટની જે દુર્ઘટના બની, 4000 ડિગ્રી ટેમ્પરેચર હોવાનું ખુદ જે તપાસ કરી રહ્યા છે એણે સ્વીકાર્યું છે, અને એ એટલા ડિગ્રી ટેમ્પરેચરની અંદર એ લોકો સળગ્યા છે, મોતને ભેટ્યા છે. અને હવે સવાલ ઉઠી રહ્યા છે કે આંકડાઓ જે છે એમના મૃત્યુના એ જાહેર નથી કરવામાં આવી રહ્યા, અને જે લાપતા લોકો છે એની હજી કોઈ ભાડ નથી મળી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ તમામ સવાલો ઉઠાવ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રશાસન પર મોતના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો. પરેશ ધાનાણીએ 40 થી 45 લોકોના મૃતદેહ મળ્યા હોવાનો પણ ખુલાસો કર્યો, જોકે ઓફિશિયલ 28 લોકોના જ મૃત્યુ થયા હોવાનો ખુલાસો છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. 2 દિવસમાં ઘટના સ્થળેથી માનવ અવશેષો મળી આવ્યા છે. પ્રશાસન મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે, કેમ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આંકડા જાહેર નથી કરી રહ્યા? આ સવાલ પરેશ ધાનાણીની સાથે સૌ કોઈ પૂછી રહ્યું છે. એ પરિજનો કે જે પોતાના સ્વજનનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલની બહાર કતાર લગાવીને બેઠા છે છેલ્લા 4 દિવસથી, એ પણ પૂછી રહ્યા છે કે કેમ આંકડા જાહેર નથી કરવામાં આવતા. જે વિડીયો અમે ગઈકાલે બનાવ્યો કે જીવે છે કે નથી જીવતા, પણ કંઈક તો રિપોર્ટ આપો સાહેબ, કંઈક તો જવાબ આપો. આ આક્રંદ છે પરિવારજનો ત્યાં હોસ્પિટલની બહાર કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે અમે અહીંયા તમારી પાસે પૈસા લેવા નથી આવ્યા, અમારા સ્વજનોના મૃતદેહ લેવા આવ્યા છીએ. અને એટલે જ સવાલ થાય કે કેમ એ આંકડાઓ સામે નથી આવતા, કેમ એ મૃતદેહોમાં DNA ટેસ્ટ જે છે એ કરવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે, કેમ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આંકડા જાહેર નથી કરતા. પરેશ ધાનાણીએ એવું કહ્યું કે 3000 ડિગ્રી તાપમાન હોવાનું SIT પણ સ્વીકાર્યું છે. ઊંચા તાપમાનના કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાક થઈ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે? પરેશ ધાનાણીએ કહ્યું કે ગેમ ઝોનની આસપાસના CCTV પોલીસે કબજે કરવા જોઈએ. બિનવારસી પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ. 99 રૂપિયાની સ્કીમ હોવાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગેમ ઝોનમાં પહોંચ્યા હતા. ગેમ ઝોનના કર્મચારીઓ કેટલા હાજર હતા એમાં એમની માહિતી પણ જાહેર કરવી જોઈએ. કોંગ્રેસના નેતાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈને એની પણ તપાસ થવી જરૂરી છે. સરકાર આવી ઘટનામાં સત્ય પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે, પણ કોંગ્રેસે પક્ષ પડદો પાડવા નહીં દે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સાથે એવું પણ કહ્યું કે અમે રાજનીતિ કરવા નથી માંગતા. જે લોકો લાપતા છે એમના માટે કોંગ્રેસે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઇન નંબર જાહેર કર્યો છે. પરેશ ધાનાણીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જે પોસ્ટ મૂકી છે એમાં લખ્યું છે, હેલ્પલાઇન રાજકોટ. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલ કરુણ દુર્ઘટનામાં 25 મે અને શનિવારથી હાલ પર્યંત સુધી મૃતકોની ઓળખ થઈ નથી. હજુ એ ગુમ છે એવા તમામ પરિવારોની વિગત કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડવા વિનંતી છે. અમો આપને મદદરૂપ બનીશું. હેલ્પલાઇન ફોર મિસિંગ, આ પ્રકારની હેલ્પલાઇન કોંગ્રેસે શરૂ કરી છે, અને હવે સરકારને સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે મિસિંગ લોકો હજુ કેટલા છે, અને તમામ જે સવાલો છે એના જવાબ સરકાર આપે એવી અપેક્ષા રહેવાની છે. અવશેષો છે એની ખાતરી કરી અને કુલ કેટલા અવશેષો આપણે મેળવી શક્યા છીએ એની પણ ખાતરી કરવી આવશ્યક લાગે છે. મૂળ જે વાત છે, બનાવના દિવસથી સંભવિત રાજકોટ પ્રવાસે આવેલા હોય એવા અને હાલ પર્યંત ગુમ હોય તેવા તમામ સમગ્ર રાજ્યમાં નોંધાયેલા ફરિયાદના આંકડાઓને પણ ધ્યાને લેવા આવશ્યક બને છે. આપણે જોઈએ છે કે માત્ર રાજકોટ શહેરના ભૂલકાઓ પરિવારો ભોગ નથી બન્યા, રાજકોટ જિલ્લા અને આજુબાજુના સૌરાષ્ટ્રભરમાંથી કેટલાય હતભાગીઓ રમત રમવા આવ્યા હતા અને આ કરુણાતિકાનો ભોગ બની ગયા છે. તો આ બનાવના દિવસે રાજકોટ પ્રવાસે આવેલા હોય અને હાલ પર્યંત ગુમ હોય એવા સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા આંકડાઓને પણ ધ્યાનમાં લઈ અને ક્યાંય સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થવો જોઈએ. સરકાર, મને લાગે છે કે જ્યારે જ્યારે આવી કરુણ ઘટનાઓ બને ત્યારે સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરે છે, પણ કોંગ્રેસ પક્ષ અમે નક્કી કર્યું છે
કે રાજનીતિ માટેના શું અવસરો અલગ અલગ મળતા હોય છે. આ રાજનીતિનો વિષય નથી, લોકોના જીવનને બચાવવા માટે વિપક્ષ આ લડાઈને અંજામ સુધી લઈ જવાનો છે. અને એટલે અમે આપના મારફત ગુજરાતના જનજન સુધી, ગુજરાતના જનજનનો અવાજ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે એના માટે આજે અમે એક હેલ્પલાઇન નંબર પણ પ્રસિદ્ધ કરવાના છીએ. અને આ હેલ્પલાઇન નંબર મારફત સમગ્ર ગુજરાતમાં બનાવના દિવસથી આજ પર્યંત રાજકોટ પ્રવાસે આવેલા હોય અને આજ પર્યંત જેનો સંપર્ક ન થતો હોય, જેઓ ગુમ થયા હોય, એવા લોકોની જાણ અમારા આ હેલ્પલાઇન નંબરથી અમારા સુધી પહોંચશે તો જરૂર અમે સરકાર, ન્યાયપાલિકા અને સીટ સુધી એ સત્યને પહોંચાડવાનો પ્રયાસ કરશું. અને માટે અમે આજે આ હેલ્પલાઇન નંબર આપ સૌની વચ્ચે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. અને અમારી ખૂબ નાની એવી વિનંતી છે કે રાજકોટના ગેમ ઝોનમાં બનેલ કરુણ દુર્ઘટનામાં તારીખ 25 મે અને શનિવારથી હાલ પર્યંત મૃતકોની ઓળખ થઈ નથી અથવા હજુય ગુમ છે તેવા તમામ પરિવારોને મદદરૂપ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે. હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ, હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ. આ સંપર્ક નંબર એ ગુમ સુધા જિંદગીઓને શોધવા માટેનો કોંગ્રેસનો નમ્ર પ્રયાસ છે. અને અમારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બનાવના સ્થળે બનાવ બનો ત્યારના અડધો કલાક ફરિયાદથી સમગ્ર બનાવ દરમિયાન સવારે 5 વાગ્યા સુધી આપ સૌની સાક્ષીએ બનાવના સ્થળે હાજર હતા એવા અતુલભાઈ રાજાણી, એમનો નંબર છે 997990100100. ફરીથી આપના મારફતે ગુજરાતના જનજન સુધી સત્યને ઉજાગર કરવાનો સંદેશો પહોંચે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ નામનો નંબર અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી એક જવાબદાર વ્યક્તિ તરીકે એમનો પોતાનો નંબર, કાયમી નંબર 99799001000 આ હેલ્પલાઇન નંબર ઉપર રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી બનાવના દિવસથી આજ પર્યંત જે પરિવારો રાજકોટ અથવા સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હોય અને એમનો સંપર્ક ન થતો હોય, ગુમ સુધા હોય, તો આ તમામ લોકોની વિગતે જાણકારી આ નંબર ઉપર પહોંચાડવા માટે હું ગુજરાતના જનજનને વિનંતી કરું છું. અને ફરીથી આપના મારફત સરકાર સત્ય સુધી પહોંચે, શરીર મૃતદેહ કે એના અવશેષો પરિવાર સુધી ન પહોંચાતો માફ, પણ કમસે કમ એના અસ્થિ ગંગા સુધી, માં ગંગાની ગોદમાં પધરાવવા માટેની તક જે પીડિત પરિવારો છે એને પ્રાપ્ત થાય એ માટે સરકાર સકારાત્મક અભિગમ સાથે આગળ વધે એવી વિનંતી કરું છું. અને 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 આ બનાવમાં ગઈકાલે પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ અને અમે આગેવાનોએ સરકારની સામે સવાલો ઉઠાવ્યા હતા. સરકારને કીધું કે આ મોતના તાંડવ માટે મોકળું મેદાન આપનારા એવા તમામ લોકો એનો FRIમાં નામ નોંધાવવું જોઈએ, એને હાથકડીઓ પહેરીને જેલમાં ધકેલાવા જોઈએ, ન્યાયના કઠેરામાં અદબ વાળીને ઊભા રાખવા જોઈએ, અને જે કોઈએ ગુનો કર્યો છે એવા તમામ લોકો એને ખુલ્લા પાડવા જોઈએ. પણ કમનસીબે આજે 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો. માછલા મારી અને સરકારે સંતોષ વ્યક્ત કર્યો છે, મોટા માથાઓની માત્ર બદલી કરી અને લોકોના ગુસ્સાને ઠારવાનો પ્રયાસ કર્યો છે. આ બદલી એ પર્યાપ્ત પગલાં નથી, ત્યારે આ વિશે અમારા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને અમારા સ્થાનિક વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય માનની લલિતભાઈ પગથરાને વિનંતી કરું કે આપ સૌ મિત્રોની સાથે પાર્ટીનો પક્ષ રાખે. માનની લલિતભાઈ.